नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर शाळाना ऑनलाइन क्लास में आप सर्वेनु हूँ हार्दिक स्वागत करूँ छू। कंपनी सेक्रेटरी एने निमुक साथे नी जे महत्वनी बाबतो छे ए आपणे एसपी टू जे सेक्रेटरियल प्रेक्टिस नो बीजू चेप्टर छे एमां समझी रह्या छीए। अने सत्ता अने एनी मर्यादाओ आ बे पॉइंट जे छे ए आपणे छेल्ला लेक्चरमां पूरा कर्या। सेक्रेटरी ने सीधी सत्ता कोई नथी, पण एने सत्ता आपवामां आवे छे अने मळेली सत्ता मुजब ज एने काम करवानुं छे। सत्तानी मर्यादा जे बतावी छे मुजब जो एवा कार्यो करशे तो हवे पछी जे आजे जे पॉइंट आवशे ए बनशे अने ए हशे एनी जवाबदारी। બરાબર, આપણે મર્યાદા સુધી જે છે એ સત્તાની મર્યાદા સુધી છેલ્લે જોયું હતું અને વિવિધ જે પોઈન્ટ આપ્યા છે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો। હવે આજે આગળ વધીએ છીએ અને જો આ કામ એ યોગ્ય રીતે નહીં કરે, પોતાની ફરજ કાર્ય જે છે સારી રીતે સત્તામાં રહીને નહીં કરે, તો અમુક કાર્યો માટે કે એવા કાર્યો માટે એ જવાબદાર બને છે। અને આ જવાબદાર એ હવે પછીનો પોઈન્ટ બને છે, કંપની સેક્રેટરીની જવાબદારીઓ। બરાબર, તો આપણે આમાં એક પછી એક વિગતવાર જે માહિતી આપેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેવા સંજોગો છે કે જેની અંદર સેક્રેટરીની જવાબદારીઓ ઉદ્ભવે છે। ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન આપજો જે મુદ્દા આપેલા છે અને આપણે વિગતવાર સમજીએ છીએ। પહેલી જે સંજોગોમાં જવાબદારી બને છે એ મુજબ સેક્રેટરી કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્યો ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે। બરાબર, જે કાર્યો છે એ કંપની ધારાના નિયમો છે અને જે કાંઈ કાયદા મુજબના કાર્યો છે એ નિયમોનું ઉલ્લંઘન કરે, કાર્યો જે છે એ પૂરા ન કરે, જે કામ સોંપવામાં આવ્યું છે બરાબર, તો એ મુજબ એ જવાબદાર બને છે। જવાબદારી ક્યારે ઊભી થાય? જ્યારે તમે તમારા કાર્યને યોગ્ય રીતે નથી કરતા। તમે જવાબદાર તો છો એ કાર્ય કરવા માટે, જો તમે એ કાર્ય કરી નાખો છો તો કોઈ તમારી ઉપર જે છે કોઈ પણ પ્રકારનો આક્ષેપ નથી કરી શકતું, કારણ કે તમે એકદમ યોગ્ય કાર્ય કર્યું છે। પણ જો તમે તમારી કાર્ય જે છે એને યોગ્ય રીતે નથી પૂરું કરતા તો તમે એની માટે જવાબદાર બનો છો। જે કામ સોંપવામાં આવ્યું છે એ તમારી જવાબદારી પણ છે। બીજું કીધું છે, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજ સેક્રેટરી ન મોકલે તો એ જવાબદાર છે। બરાબર, આગળ આ સત્તા ફરજોમાં જે કાંઈ બતાવ્યું છે એ મુજબ જ જવાબદારી છે। કંપની રજિસ્ટ્રાર પાસે જે કાંઈ પ્રમાણપત્રો લેવાના છે કે સમયાંતરે જે કંપની નવા દસ્તાવેજ બનાવે છે એ દસ્તાવેજો કંપની સમક્ષ નોંધવા એ સેક્રેટરીની જ ફરજ છે અથવા એની જ સત્તા છે। જો સેક્રેટરી આ કાર્ય સમયસર નથી કરતો, સમયસર નથી મોકલતો, તો એ માટે જવાબદાર છે। બરાબર, જે સમયગાળામાં જે દસ્તાવેજ તૈયાર થઈને મોકલી દેવાનો છે એ દસ્તાવેજ એ જો સમયસર ન મોકલે તો એ એની જવાબદારી બને છે અને એને જવાબ પણ આપવો પડે છે। બરાબર, તો આ રીતે જવાબદારી પણ ઉદ્ભવે છે। ત્યાર પછી સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો તેને દંડ અથવા સજા અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે। જો મર્યાદામાં તો અમુક બાબતો આપી છે કે ખોટી રીતે મિટિંગ નથી બોલાવી શકતો વગેરે ઘણી બધી બાબતો છે, સેક્રેટરી પોતે નિર્ણય નથી લઈ શકતો, સત્તા વગર શેર નથી આપી શકતો, એ જ રીતે આ પણ છે કે સત્તાનો દુરુપયોગ કરે એ મર્યાદા પરિણામ છે। ગુપ્ત રીતે કમિશન મેળવે, ખોટી રીતે કોઈની પાસેથી પૈસા મેળવે, બરાબર, તો એ બાબતે એને દંડ એટલે કે નાણાકીય દંડ, પૈસાનો દંડ પણ થાય અને સજા એટલે કે જેલની સજા પણ થાય, અથવા તો બંને પ્રકારની સજા એટલે પૈસા દંડ પણ થાય અને સજા પણ થાય છે, આવું પણ જોગવાય છે। આ એની જવાબદારી છે, જો એ પોતાની રીતે પોતાની જવાબદારી નિભાવવામાં ભૂલ કરશે, આવી રીતે ખોટી રીતે પૈસા ક્યાંયથી લેશે તો એને આ પ્રકારે સજા દંડ થઈ શકે છે, બરાબર, કારણ કે એ જવાબદાર છે એટલા માટે। ત્યાર પછી સેક્રેટરી સત્તા બહારના કાર્યો કરે, કંપની સાથે દગો કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે જવાબદાર છે। સત્તાની મર્યાદા તો ઉપર આપેલી જ છે, એવા કોઈ કાર્ય માટે જવાબદાર છે। ત્યાર પછી પણ કીધું છે કે કંપની સાથે દગો, છેતરપિંડી કે વિશ્વાસઘાત,
કોઈ રીતે ગુપ્ત કમિશન જે હમણાં શબ્દ આવ્યો એ પણ છેતરપિંડી વિશ્વાસઘાત છે, દગો છે કંપની સાથે. આ સિવાય કોઈને અલગ ડોક્યુમેન્ટ મોકલે, આવી બધી જે ભૂલ કરે છે એ બાબતે પણ ખોટી રીતે કરાર કરે છે, તો એ બાબતે પણ એ જવાબદાર છે. અને એ મુજબ આગળ એને જેમ કીધું કે દંડ કે સજા થઈ શકે છે, તો એ આમાં પણ લાગુ પડે છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે, સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને તેના કારણે જો કંપનીને નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરી છે. અક્ષમ્ય બેદરકારી, કોઈક એવું નુકસાન થાય જેમાં કંપનીને આર્થિક રીતે કોઈ પૈસાની રીતે મોટું નુકસાન થયું છે, કારણ કે એને બેદરકારી દાખવી છે, કોઈ ગંભીર ભૂલ કરી છે અને લીધે કંપનીને બહુ મોટું નુકસાન થયું છે, એ એની ભૂલને લીધે એ જવાબદાર બને છે. અને એ જે નુકસાન કંપનીને થયું છે એ એણે પોતે કંપનીને આપવું પડે છે, એણે ભરપાઈ કરવું પડે છે. ભરપાઈ એટલે આપવું, પૈસા આપવા, બરાબર. આ રીતે પણ જવાબદારી, એટલે આટલો ઊંચો હોદ્દો છે પણ સામે પાછી સત્તાય ઘણી છે અને જવાબદારીઓ પણ ઘણી બધી છે. જો ભૂલ કરી બેસશે તો એની માટે એ જવાબદાર બને છે અને લીગલી એને દંડ કે સજા થઈ શકે છે. બરાબર, આ રીતે પણ અહીંયા વિવિધ જવાબદારીઓ એની ઉપર આપેલી છે. ત્યાર પછી એક આપ્યું છે, સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે, સભા નોંધ એટલે કે મિનિટ્સ ન રાખે ત્યારે જવાબદાર ગણે છે. સભા નોંધ મેં તમને અગાઉ પણ એક બે વાર જે છે આ ચેપ્ટરમાં આવી ગયું છે, આની પહેલાંના ચેપ્ટરમાં પણ આવી ગયું છે અને હજી પણ ઘણી વાર આવશે. સભા નોંધ એટલે સભામાં થતી કાર્યવાહીની નોંધ, જેને ઇંગ્લિશમાં મિનિટ્સ એવો શબ્દ બોલાય છે. આ ખરેખર મિનિટ્સ લખવાની મિટિંગ દરમિયાનની જવાબદારી કોની છે? સેક્રેટરી. જો એ સભા નોંધ નથી રાખતો કે યોગ્ય રીતે જાળવી નથી રાખતો, લખતો નથી, તો એ માટે પણ એ જવાબદાર છે અને એની ઉપર પગલાં લઈ શકાય છે. આ અહીંયા ખાસ કીધું છે કે એ જવાબદાર ગણાય છે. મિટિંગ લખ માટે મિનિટ્સ લખવાની જવાબદારી એ સેક્રેટરીની જ છે કંપનીના, બરાબર. તો ન લખે તો એ જવાબદાર છે. ત્યાર પછી સાતમું, નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીની સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે જવાબદાર છે. વાર્ષિક હિસાબ એટલે એન્યુઅલ રિપોર્ટ. તમારા એકાઉન્ટમાં વાર્ષિક હિસાબોની વાત આવશે અને તમને વાર્ષિક હિસાબો બનાવવાના એના દાખલા પણ આવશે. આ સેક્રેટરીએ પોતે તો તૈયાર નથી કરવાના હતા, પણ એ તૈયાર કરાવીને મોકલવાની, એની વાર્ષિક સભામાં જે રજૂ કરવાની જવાબદારી છે એ એની છે. બરાબર, આગળ કીધું ને કે કાયદાનું પણ જ્ઞાન હોવું જોઈએ, તો એ બાબતે પણ આ છે. કારણ કે વિવિધ વિભાગોમાં સંકલન જાળવીને એ વિભાગો કામ કરે, તો વાર્ષિક હિસાબો બનાવીને વાર્ષિક સામાન્ય સભામાં વર્ષને અંતે જે યોજાય છે એવી સભામાં રજૂ કરવાની જવાબદારી પણ એની છે. એ સમયમાં એના હિસાબો તૈયાર હોવા જોઈએ, તૈયાર કરાવી નાખવા જોઈએ, એ રીતે જવાબદાર છે. અને આઠમી જે ફરજ જવાબદારી છે એ મુજબ જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિન અધિકૃત ફેરફાર કરે તો તે જવાબદાર ઠરે છે. બિન અધિકૃત એટલે અનઓથોરાઇઝ, ખોટી રીતે ફેરફાર કરે. બરાબર, તમને ફેરફાર કરવા માટેની સત્તા હોય તો તમે એમાં ચોક્કસ ફેરફાર કરી શકો, પણ બિન અધિકૃત એટલે તમને એની સત્તા નહોતી અને તમે એ દસ્તાવેજમાં કાંઈ ચેન્જ કર્યા, તો એ જો સેક્રેટરી કરે તો એ જવાબદાર છે. અને બધા માટે આગળ જેમ કીધું કે એની ઉપર કાયદેસરના પગલાં લઈ શકાય, નોકરીમાંથી પણ કાઢી શકાય, સજા થઈ શકે, દંડ થઈ શકે. બરાબર, પણ ટૂંકમાં આ બધી જવાબદારી ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આટલો ઊંચો હોદ્દો છે પણ સાથે ભૂલ કરે તો જવાબદારી પણ ઘણી બધી છે. એક જવાબદાર કર્મચારી તરીકે એણે કંપનીમાં કામ કરવાનું છે. આ છે સેક્રેટરીની જવાબદારી. તો સત્તા, એની મર્યાદા અને જવાબદારી, બરાબર. હવે આગળ વધીએ છીએ અને આ ચેપ્ટરમાં જે પોઈન્ટ આવે છે એ તરફ જઈએ છીએ. એ છે સેક્રેટરીના હોદ્દાનો અંત. સેક્રેટરીના હોદ્દાના, આમ તો આ ચેપ્ટરની અંદર એની લાયકાતથી શરૂ કરીને એની નિમણૂક કઈ રીતે થાય છે અને પછી વિવિધ એની બાબતો બતાવી છે. હવે જ્યારે આ ચેપ્ટર પૂર્ણ થવામાં છે ત્યારે એનો છેલ્લો પોઈન્ટ તરીકે આમાં બતાવ્યું છે કે એના હોદ્દાનો અંત કઈ રીતે આવે છે, બરાબર, કઈ રીતે એની નોકરી સમાપ્ત થાય છે એ બાબતે ખાસ અહીંયા બતાવ્યું છે. તો આગળ કીધું કે એને કરાર અનુસાર શરતો મુજબ જે છે ખાસ તો એને કર્મચારી તરીકે લેવામાં આવે છે કંપનીની અંદર. આ એક કરાર છે જેને સંચાલક મંડળ ઠરાવ પસાર કરીને
એને નિમણૂંક આપે છે અને ત્યાર પછી એક જવાબદાર કર્મચારી તરીકે કંપનીમાં સેક્રેટરીનો હોદ્દો નિભાવે છે. પણ વિવિધ કારણોસર એના હોદ્દાનો અંત આવી શકે છે, એ તમને અહીંયા આપેલા છે. એક પછી એક આપણે જોઈએ છીએ કે કયા સંજોગોમાં એના હોદ્દાનો અંત આવે છે. પહેલો છે સેક્રેટરીનું અવસાન થાય, બરાબર. આ સંજોગ છે અને એ સંજોગોમાં આપણે કોઈ પણ જે છે જાણીએ છીએ કે એ સંજોગોમાં એની નોકરી સમાપ્ત થશે. બીજો સંજોગ કરાર કરવા અસમર્થ બને, બરાબર. કરાર કરી શકે એમ ન હોય તો એવું કઈ રીતે બને? તો કે એ નાદાર થાય કે અસ્થિર મગજનો થાય, એવું ઘણીવાર જે છે બનતું હોય છે. આગળ તમને કીધું તો એની જે કંપની ધારાની જોગવાઈ છે કે એવા વ્યક્તિ સેક્રેટરી નથી બની શકતા, એ કરાર કરવા માટે અસમર્થ કહેવાશે. ટૂંકમાં એની સહી કે ચાલશે નહીં. તો આવું બને તો પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે, એટલે એની નોકરી ટૂંકમાં એ ગુમાવે છે. પછી કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે, બરાબર. કંપની સામે ચાલીને કંપની સેક્રેટરીને કાઢી નાખે તો એ પણ એના હોદ્દાનો અંત છે. કોઈ કારણસર એણે ભૂલ કરી છે કે જે કોઈ કંપની ના પાડી દે કે તમારે હવે સેક્રેટરી તરીકેનો હોદ્દામાંથી અમે તમને છૂટા કરીએ છીએ, તો હોદ્દો ગુમાવશે. સેક્રેટરી રાજીનામું આપે, ચોથો પોઈન્ટ છે. સેક્રેટરી પોતે રાજી ખુશીપૂર્વક કંપની છોડવાની જે છે એ વાત કરે તો એ રીતે નોકરી જે છે એની સમાપ્ત થાય છે. પાંચમો પોઈન્ટ છે, કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કે દગો કરે. જો ઉપર જે અમુક જવાબદારી હતી એ જવાબદારી બદલ એને કંપનીમાંથી પણ નોકરીમાંથી પણ છૂટા કરી શકાય છે. તો વિશ્વાસઘાત, દગો કરે, છેતરપિંડી કરે, આવા કારણોસર એની નોકરી સમાપ્ત થશે, હોદ્દાનો અંત આવશે. પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે, તેથી કરીને કંપનીને નુકસાન થશે, એ પણ ઉપર જવાબદારીમાં છે. આવી જવાબદારી બદલ એને નોકરીમાંથી કાઢી શકાય છે, બરાબર. તો એના હોદ્દાનો અંત છે. કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે એ પણ આગળ જવાબદારીમાં છે કે જોગવાઈઓનું પાલન નથી કરતો તો પણ કંપની એને નોકરીમાંથી કાઢી શકે છે. અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે જવાબદારીમાં છે, ગુપ્ત કમિશન, આ બધું એણે ટૂંકમાં નથી કરવાનું. અને જો આવું કરશે તો જવાબદાર તો બનશે, સાથે કંપની દંડ કે સજા તો થાય, પણ પ્લસ નોકરીમાંથી પણ એને બરતરફ કરી શકે, છૂટો કરી શકે છે. તો એવું કરવા બદલ પણ એ નોકરી ગુમાવે છે. અને એક વસ્તુ છે કે કંપની ફરચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. ફરચો અને વિસર્જન એ તમારે 12મો પોઈન્ટ છે. આખી જે કાર્યવાહી છે એ ફરચાની છે, પણ ટૂંકમાં વિસર્જન સ્વરૂપે આપણે એક શબ્દ સમજી લઈએ, ટૂંકમાં કંપની બંધ થતી હોય કે કંપની બંધ થઈ જાય, પછી તો આપોઆપ એના હોદ્દાનો અંત જ આવે છે. બરાબર, ફરચો શબ્દ જે છે, વિસર્જન તો સમજાય કે કંપની બંધ થાય, ફરચો હજી આગળ આવશે અને એની વિશે આપણે વાત પછી કરશું. ટૂંકમાં આ પ્રક્રિયા હોય અને કંપની બંધ થઈ જતી હોય, સાવ ધંધો બંધ કરી દે, તો હોદ્દાનો અંત તો આવવાનો જ છે. આવી વિવિધ કારણોસર નિમણૂક થાય એમ વિવિધ કારણોસરના હોદ્દાનો અંત પણ આવી શકે છે. ટૂંકમાં ગંભીર બેદરકારી, વિશ્વાસઘાત, ભૂલ કરે, પોતાનું કામ યોગ્ય રીતે ન કરે, આવા બધા કારણોસર પણ એની નોકરી સમાપ્ત થાય છે અને એ છે હોદ્દાનો અંત. બરાબર, તો આ જે મેઇન પોઈન્ટ હતા ચેપ્ટરના એ અહીંયા પૂર્ણ થયા. હવે જે આખું આ આપણે ચેપ્ટર સમજ્યા એ પછી બધાને કમ્બાઈન કરીને એક એવો પોઈન્ટ બનાવ્યો છે જે છે સેક્રેટરીનું મહત્વ. બરાબર, આમાં સંપૂર્ણ જે કાંઈ કંપની રિલેટેડ બધી વાત સાથે સેક્રેટરી શું કામ અગત્યનું છે એ બધું આ પેરેગ્રાફની અંદર તમને મહત્વ તરીકે આપી દીધું છે. બરાબર, આ તમારે ખાસ વાંચવાનું છે. હું અત્યારે એની મહત્વની બાબતો ખાલી થોડી જણાવી દઉં છું કે આ શું છે, શું કહેવા માગે છે. બરાબર, પણ આપણે ટૂંકમાં અત્યારે આ આખું ચેપ્ટર જે છે એ આ મેઇન પોઈન્ટ સાથે પૂર્ણ કર્યું છે. બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરીનું, આ પણ ખૂબ અગત્યનું, થોડું લાંબુ પણ ચેપ્ટર છે. અને કંપનીના સેક્રેટરી કંપની માટે શું કામ અગત્યના છે એ સાથે એની લાયકાતથી લઈને નિવૃત્તિ સુધીની બધી વાત એ આ ચેપ્ટરમાં સ્પષ્ટ રીતે કરેલી છે. બરાબર, તો એ જ બધી બાબતોને એક મહત્વ તરીકે બતાવ્યું છે અને એ જ આપણે અહીંયા થોડી એની બાબતો સમજીએ છીએ કે આ મહત્વ શું છે. તો સેક્રેટરી આમ જોવા જઈએ તો જે મહત્વના પોઈન્ટ આપ્યા છે એ શું કહેવા માગે છે,
કે આમ તો કંપની સ્વરૂપ છે એક આખું, અને તમને વિવિધ સ્વરૂપો ખ્યાલ છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, આ સિવાય વાણિજ્ય વ્યવસ્થાના ઘણા પણ બીજા એકમો છે, સહકારી મંડળીઓ છે, બરાબર. પણ કંપની એક અલગ સ્વરૂપ છે, કારણ કે એમાં માલિકી અને સંચાલન બંને જે છે એ જુદા છે, અને આને જોડવાનું કામ, માલિકો જુદા છે અને સંચાલન કરનાર જુદા છે. આમાં સેક્રેટરી એવો છે કે જે કડી સમાજ છે, જે એને જોડવાનું કામ કરે છે. માલિકો શેરધારકો છે, જે લોકો અલગ અલગ શહેરોમાં રાજ્યોમાં આવે છે. એવી જ રીતે સંચાલકો પણ કંપનીની અંદર રોજ નથી આવતા, બરાબર. તો એ સ્વરૂપે એ બંને એકબીજાથી જુદા છે, પણ એમને જોડીને રાખવાનું કામ જે છે એ સેક્રેટરી કરે છે. આ બાબતે એની લાયકાતો બતાવી કે વિવિધ ટેકનિકલ બાબતોનું જ્ઞાન, કાયદાઓનું જ્ઞાન જે છે, અનુભવ હોવો જોઈએ, સંચાલકો સાથે કઈ રીતે મળીને કામ કરવું, શ્રેષ્ઠ રીતે કામ કરીને કંપનીને સંચાલકોને માર્ગદર્શક બનવું, એ સેક્રેટરી માટે ખૂબ જરૂરી છે. સેક્રેટરી એક એવો હોદ્દો છે જે સંચાલકોને સતત મદદરૂપ થાય છે, પણ સંચાલકો જે કાંઈ નીતિ વિષયક નિર્ણયો લેશે એના અનુસંધાને એ આગળની કાર્યવાહી કરશે. તો નીતિ ઘડતર કરવામાં હંમેશા સેક્રેટરી સંચાલકોને જે છે એ મદદરૂપ થતો હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં સલાહ સૂચન માર્ગદર્શન આપે, પણ સીધે સીધા કોઈ નિર્ણય સેક્રેટરી લેતો નથી. એટલે એ રીતે એક જવાબદાર અધિકારી છે જે કંપનીની અંદર ખૂબ જ ઊંચો હોદ્દો ધરાવે છે. આ સિવાય શેરધારકો બાબતે પણ એની ઘણી બધી જે છે ફરજો છે. શેરની વહેંચણી કરવી, ફેરબદલી, આ સિવાય ડિવિડન્ડની વહેંચણી કરવી, આવા બધા જે શબ્દો છે એ પણ એનો ખાસ એની ફરજમાં આવે છે. આ સિવાય હકના શેર, બોનસ શેર, આ બધા જ્યારે આપવામાં આવે, આ પણ વિવિધ શબ્દો છે શેરને લગતા જે આગળ તમારે આવશે, તો એની પણ ફાળવણી કરવાનું કામ સેક્રેટરીનું હોય છે. સભાઓ, કંપનીમાં કેટલી બધી સભાઓ થતી હોય છે, જે વિશે પણ એને સભા સંચાલનનું જ્ઞાન છે હોવું જોઈએ. સભાઓ કઈ રીતે બોલાવી, ક્યારે બોલાવી, કઈ આખીની વ્યવસ્થા કઈ રીતે કરવી, કઈ રીતે બધી ફાઇલ્સ ગોઠવવી, બરાબર. સભાને જરૂરી ફાઇલ ત્યારે અગત્યની ફાઇલને હાજર રાખવી, બરાબર. સભા પૂરી થયા પછી પણ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવા, યોગ્ય સ્થાન ઉપર સાચવી રાખવા, આ સભાની એની ફરજ છે. સભા દરમિયાન પણ એની ઘણી બધી ફરજો આગળ પણ આપેલી છે. મિનિટ્સ લખવાની છે, નોટિસ મોકલવાની છે, કાર્યસૂચિની બાબતમાં એજન્ડા જે કહી શકાય એ બધી ફરજ છે, બરાબર. આ બધું કામ જે સેક્રેટરીનું છે એ પણ એણે ખાસ, તો એક કર્મચારીઓને જોડવાનું કામ પણ કરે છે, નેતૃત્વ પૂરું પાડે છે. કારણ કે કર્મચારીઓ વિભાગો વચ્ચે સંકલન જાળવવાનું કાર્ય કરે છે, કાર્યનું વિભાજન કરીને એમને યોગ્ય રીતે કામમાં મદદરૂપ થાય છે. આવા કેટલા બધા કાર્યો જે છે એ સેક્રેટરી કરે છે. આ સિવાય કર્મચારીઓ અધિકારીઓનો ઉત્સાહ વધે એ મુજબ એણે કાર્ય કરવાનું છે. એક વહીવટી વડા તરીકે જે છે એ પોતાની ફરજ પૂર્ણ કરવાની છે. એટલે આજે આખો મહત્ત્વનો પોઈન્ટ જે બતાવેલો છે ને, એવું જ કહેવા માગે છે કે સેક્રેટરી કંપનીમાં ઊંચું સ્થાન છે, એટલે એનું ખૂબ મહત્ત્વ છે. દરેક જગ્યા ઉપર જે કાંઈ કામ કંપનીમાં થાય છે, દરેક બાબતોમાં સેક્રેટરી જે છે એ ઇન્વોલ્વ છે. આ સિવાય કંપનીના જુદા જુદા જે પક્ષકારો છે, જે કંપનીમાં આવતા જતા હોય છે, એવા પક્ષકારોમાં ખાસ કરીને કંપનીના લેણદારો, બેન્કર જે બેંક સાથે કંપની જોડાય છે, સોલિસિટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સરકારી વિભાગો, આવા બધા જોડે એણે સંપર્કમાં રહેવાનું છે. એમની સાથે રહી અને કંપનીના હિતને લગતા કાર્યો કરવાના છે. જ્યાં જરૂર પડે ત્યાં સરકારની મદદ લેવાની, કાનૂની જરૂર પડે ત્યારે સોલિસિટર કે વકીલની મદદ લેવાની, બરાબર. વિવિધ પક્ષકારો, લેણદારો પાસેથી પૈસા લેવાના છે, વેપારીઓ સાથે પણ મળીને કામ કરવાનું છે. તો આવો સેક્રેટરી જ કંપનીના પ્રગતિ અને વિકાસમાં અગત્યનો ફાળો આપી શકે છે. એને ધ્યાનમાં લઈ સેક્રેટરી ખૂબ મહત્ત્વનો છે એ આમાં બતાવે છે. ખાસ કરીને ગતિશીલ કે પ્રગતિશીલ વ્યવસાયિક વ્યક્તિત્વનું આખું જે નિર્માણ કરવાનું છે એમાં સેક્રેટરીનો એક અમૂલ્ય પ્રદાન જે છે એ રહેશે. તો આ રીતે સેક્રેટરી જો કંપનીનો વિકાસ કરશે, તો કંપનીનો જેમ જેમ વિકાસ થતો જશે એમ ખરેખર એના લાભ સમાજને મળશે, રાષ્ટ્રનો વિકાસ થશે, કારણ કે કંપનીનો લાભ રાષ્ટ્રને પણ મળતો હોય છે, લોકોને રોજગારી મળશે,
જે મોટી કંપની જશે એમ અલગ અલગ શહેરોમાં એ સ્થપાશે, એના લાભ સમાજને મળશે, એની વિવિધ જે પ્રોડક્ટ્સ છે એનો કંપનીના એ પ્રોડક્ટ્સનો લોકો લાભ લઈ શકશે, અને આ બધાથી દેશનો અર્થતંત્રનો પણ વિકાસ થશે. એ સ્વરૂપે આ રાષ્ટ્રના વિકાસ માટે પણ કંપનીમાં જે એનું યોગદાન છે એનો અમૂલ્ય ફાળો જે છે એ એણે આપવાનો છે. બરાબર, આ બધી બાબતો સાથે એક વસ્તુ સ્પષ્ટ થશે કે સેક્રેટરી એ કંપની માટે એટલા માટે જ ખૂબ અગત્યનો છે, એક એવો હોદ્દો કે જે વગર અત્યારે કંપનીનું કામ નથી થતું. આમ તો આપણે પહેલા ચેપ્ટરમાં એ પણ સમજ્યા કે સેક્રેટરી અલગ અલગ જગ્યાઓ પર હવે તો છે જ તે, એટલે આ એક હોદ્દો જ બહુ મહત્ત્વનો છે, પણ કંપનીમાં તો આનું ખૂબ જ ઊંચું સ્થાન છે અને એનો એક ફાળો છે, અમૂલ્ય ફાળો છે. આ આખું મહત્ત્વ જે છે એ ટૂંકમાં આખા ચેપ્ટરનો એક એવું બાબત ટૂંકસાર છે કે જે તમને બતાવે છે કે સેક્રેટરીનું સ્થાન ઊંચું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ મહત્ત્વની બધી બાબતો મેં તમને આ પેરેગ્રાફમાં સમજાવી. વાંચજો એ પેરેગ્રાફને પણ એકવાર અને આ બાબતથી આપણે પરિચિત થઈ શકીએ છીએ. તો હવે આ ચેપ્ટર આજે અહીંયા, કારણ કે થોડું બાકી હતું એટલે આજે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું છે. તમારે આગળ જે હોમવર્ક કરવાનું છે એ છે આજે જે સેક્રેટરીની સત્તા અને મર્યાદા જે લાસ્ટ લેક્ચરમાં કરાવી, અને જવાબદારી અને હોદ્દાનો અંત. બરાબર, મહત્વ નહીં, સત્તા મર્યાદા એની અને જવાબદારી અને હોદ્દાનો અંત, એટલું જે છે એ એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાનું છે. બરાબર, તો આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવું ચેપ્ટર જે છે એ નવા લેક્ચરથી શરૂ કરશું અને એ ચેપ્ટરની વાત હું તમને નેક્સ્ટ લેક્ચરમાં વિધિવત રીતે અને વિગતવાર સમજાવતો જઈશ. આપણે કયું ચેપ્ટર શરૂ કરશું એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે હું તમને કહીશ, પણ અત્યારે આ ચેપ્ટર SP2 એ અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે નવા લેક્ચરમાં ફરીવાર નવા સેશનમાં મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે એની વિગતવાર માહિતી સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે સર્વેને નમસ્કાર.